नमस्कार विद्यार्थी मित्रों, आपणे आ बिजनेस लोन नामना सब्जेक्टमां आगळ फर्स्ट चेप्टर चालू कर्युं हतुं। एमां पहेलुं चेप्टर इंट्रोडक्शन ऑफ ध लॉ ऑफ कॉन्ट्रेक्ट, इंट्रोडक्शन टू ध लॉ ऑफ कॉन्ट्रेक्ट, एनी आपणे इंट्रोडक्शन जोयुं हतुं। पछी एना रूल्स एने लॉ केम कहेवामां आवे छे एनी व्याख्या जोई, अने डेफिनेशन्स ऑफ मर्कंटाइन लॉ में अपने हॉलैंड मंतव्य अनुसार अने एन्सन्स मंतव्य अनुसार व्याख्याओ जोई। हवे आपणे आगळ ऑस्टेन मंतव्य अनुसार व्याख्या जोईए। विल एकोर्डिंग टू एन्स ऑस्टेन, ऑस्टिन लॉ इज ए रूल ऑफ कॉन्ट्रेक्ट इम्पोज्ड एंड इन्फोर्स्ड बाय ध सर्वे इंक। लॉ इज ए रूल ऑफ कंडक्ट इम्पोज्ड एंड इन्फोर्स्ड बाय ध सर्वे इंक। यानी कि जे कायदाओ साथे वेपारी प्रजा ने सीधो जे वेपारी कायदाओ साथे वेपारी प्रजा ने सीधो अने गाढ संबंध छे तेवा कायदाओ। ध टर्म मर्कंटाइन लॉ इज मिसलैंडिंग देर इज नो इनेक्टमेंट एज सच बाय धेट नेम, बट द टर्म मर्कंटाइन लॉ इज वाइडली यूज टू डिनोट धेट ब्रांच ऑफ लॉ। यानी कि मर्कंटाइन लॉ छे ए शाखाओनो कायदो कहेवामां आवे छे। डोनेटेड दैट ब्रांच ऑफ लॉ विच डील्स विथ द राइट एंड ऑब्लिगेशन्स अराइजिंग आउट ऑफ मर्कंटाइल ट्रांजेक्शन बिट्वीन मर्कंटाइल पर्सन। यानी कि व्यापारी ट्रांजेक्शन अने व्यापारी प्रजा। इट इज ऑल्सो यूज्ड टू डोनेट assortment of thus legal rules which are connected with matter relating to industry। यानी कि industry ने ए बधाने काममां आवे छे। इट इज ऑल्सो यूज्ड टू डोनेटेड assortment of thus legal rules which are connected with matter relating to industry, trade and कॉमर्स। यानी कि फेक्टरी, ट्रेड, वाणिज्य ने काम में लगे मर्कंटाइन लॉ। मर्कंटाइन लॉ और कॉमर्शियल लॉ यानी कि व्यापारी कायदो और वाणिज्य कायदो मे देर फॉर बी डिफाइंड एज देट पार्ट ऑफ लॉ विच रेग्युलेट्स द ट्रांजेक्शन्स ऑफ द मर्कंटाइल कम्युनिटी। श्री एम सी शुक्ला, व्हाट मर्कंटाइन लॉ मे बी डिफाइंड एज दैट ब्रांच ऑफ लॉ विच डील्स विथ द राइट एंड ऑब्लिगेशन ऑफ मर्कंटाइल पर्सन अराइजिंग आउट ऑफ मर्कंटाइल ट्रांजेक्शन इन रिस्पेक्ट ऑफ मर्कंटाइल प्रॉपर्टी इन इंडिविजुअल ए पार्टनरशिप और ए कंपनी कैरिंग ऑन बिजनेस इज ए मर्कंटाइल पर्सन। यानी कि जे कायदो व्यापार करती व्यक्तिओना जे कायदो व्यापार करती
વ્યક્તિઓના વેપારી માલ મિલકતને લગતા વેપારી વ્યવહારોમાંથી ઉદ્ભવતા હક અને ફરજો સાથે સંબંધ ધરાવે છે. કાયદાની એવી શાખાને વેપારી કાયદો કહી શકાય, એવું એમસી શુક્લાના મંતવ્ય અનુસાર કહેવામાં આવ્યું છે. એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ ધ કલકત્તા હાઈકોર્ટ, કલકત્તા હાઈકોર્ટ એવું કહેવા માંગે છે, કલકત્તા હાઈકોર્ટ કોમર્શિયલ શૂટ્સ ઇન્ક્લુડ શૂટ્સ અરાઇઝિંગ આઉટ ઓફ ધ ઓર્ડિનરી ટ્રાન્ઝેક્શન ઓફ મર્ચન્ટ્સ બેન્કર્સ એન્ડ ટ્રેડર્સ અમોંગેસ્ટ અધર થોઝ રિલેટિંગ ટુ ધ કન્સ્ટ્રક્શન ઓફ મર્કન્ટાઇલ ડોક્યુમેન્ટ્સ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ ઓફ મર્કન્ટાઇઝ અફેરાઇટમેન્ટ કેરિંગ ઓફ ગુડ્સ બાય લેન્ડ ઇન્સ્યોરન્સ બેન્કિંગ મર્કન્ટાઇલ એજન્સીઝ એન્ડ મર્કન્ટાઇલ યુઝીસ ઓફ ડેપ્સ અરાઇઝિંગ આઉટ ઓફ સચ ટ્રાન્ઝેક્શન્સ. ધ સ્કોપ એન્ડ એક્સટેન્ટ ઓફ મર્કન્ટાઇલ લો ઇઝ થસ વાઇડ એન્ડ વરિડ. ઇટ ઇન્ક્લુડ્સ ધ લો રિલેટિંગ ટુ કોન્ટ્રેક્ટ પાર્ટનરશીપ સેલ્સ ઓફ ગુડ નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કંપનીઝ એક્ટ. ઇટ મસ્ટ બી નોટેડ અફોરસાઇડ એક્ટ્સ આર પાર્ટ ઓફ મર્કન્ટાઇલ લો, દે આર ઇક્વલી એપ્લિકેબલ ટુ અધર હુ આર નોટ ટ્રેડર્સ. આમાં તમને અલગ અલગ એક્ટો આપવામાં આવેલી છે. કોન્ટ્રાક્ટ એક્ટ કઈ છે? એ કોન્ટ્રાક્ટ એક્ટ છે 1887. કોન્ટ્રાક્ટ એક્ટ છે 1872. પાર્ટનરશીપ એક્ટ છે 1932. સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ છે 1930. કંપનીઝ એક્ટ છે 1956. નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે 1877. હવે આગળ જોઈએ સોર્સ ઓફ મર્કન્ટાઇલ લો. મર્કન્ટાઇલ લો ઇન ઇન્ડિયા ઇઝ લાર્જલી બેઝડ અપોન મર્કન્ટાઇલ લો ઇન ઇન્ડિયા ઇઝ લાર્જલી બેઝડ અપોન સ્ટેટસ સ્ટેટસ ઓફ ધ ઇન્ડિયન લેજિસ્લેટર ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો એન્ડ કસ્ટમ એન્ડ ઓલ્સો અપોન ધ એસ્ટાબ્લિશ્ડ મર્કન્ટાઇલ યુઝીસ ઇન ઇન્ડિયા મોડિફાઈડ એન્ડ એડોપ્ટેડ બાય જ્યુડિશિયલ ડિસિઝન્સ. એમાં અલગ અલગ પાર્ટ આપવામાં આવેલા છે. એમાં કુલ ચાર એના ઉદ્ગમ સ્થાનો કયા કયા સોર્સ એના કુલ ચાર સોર્સ આપેલા છે એ આપણે જોઈએ. પહેલું છે લો ઓફ ઇન્ડિયા, સેકન્ડ નંબરમાં છે ઇંગ્લિશ મર્કન્ટાઇલ લોમાં એમાં અલગ અલગ પાર્ટ આપવામાં આવેલા છે. ત્રીજા નંબરમાં છે જ્યુડિશિયલ ડિસિઝન. ચોથા નંબરમાં છે કસ્ટમ એન્ડ યુઝીસ.
તો ફર્સ્ટ નંબરનું જોઈએ આપણે લો ઇન ઇન્ડિયા બ્લોક ઓફ ધ ઇન્ડિયન મર્કન્ટાઇન લો ઇઝ સ્ટેચ્યુટરી એઝ વેલ એઝ ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ ઓફ ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ ઓફ 1872 પાર્ટનરશીપ એક્ટ ઓફ 1932 સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ 1913 કંપનીઝ એક્ટ 1956 નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1877 એક્ટ યાની કે લો ઓફ ઇન્ડિયામાં અલગ અલગ એક્ટો કઈ સાલમાં ઇસ્ટાબ્લિશ થઈ છે તેની સાલો આપવામાં આવેલ છે ઇટ મે બી નોટેડ ધેટ ફર્સ્ટ નંબરનો પોઈન્ટ છે મોસ્ટ ઓફ થસ ઇન્ડિયન સ્ટેટસ આર લાર્જલી બેઝડ અપોન ધ કોરિસ્પોન્ડિંગ ઇંગ્લિશ સ્ટેટસ સેકન્ડ નંબરનું છે પીરિયડ ટુ ધ ઇનેક્ટમેન્ટ ઓફ ધ સ્ટેટસ કોર્ટ્સ ઇન ઇન્ડિયા યુઝડ ટુ એપ્લાય પર્સનલ લો ઓફ ધ પાર્ટીઝ ટુ ધ સ્યુટ સેકન્ડ નંબરનું છે ઇંગ્લિશ મર્કન્ટાઇન લો ઇંગ્લિશ મર્કન્ટાઇન લો એસ્ટેટ ધ અબોવ મેજોરિટી ઓફ ધ રૂલ્સ ફંડ ઇન ઇંગ્લિશ મર્કન્ટાઇન લો આર અધર એક્સપ્રેસલી ઇનકોર્પોરેટ ઇન ટુ ઇન્ડિયન લો થ્રાઉ સ્ટેટ્સ ઓર શાઉટ ટુ બી ઇન્ક્લુડેડ થાઉ જ્યુડિશિયલ ડિસિઝન ઇંગ્લિશ મર્કન્ટાઇન લો ઇન ઇટ્સ રન ઇઝ પ્રાઇમરલી બેઝડ ઓન ધ કોમન લો ઓફ ઇંગ્લેન્ડ એઝ મોડિફાઈડ એઝ સપ્લિમેન્ટેડ બાય ઇક્વિટી એન્ડ સ્ટેટસ લો સ્ટેટસ લો ધ પ્રિન્સિપલ સોર્સ ઓફ ઇંગ્લિશ મર્કન્ટાઇન લો આર એમાં ફર્સ્ટ નંબરનું છે કોમન લો ઇટ ઇઝ ધેટ સિસ્ટમ ઓફ લો વિચ ઇઝ બેઝ અપોન ઇંગ્લિશ કસ્ટમ યુઝીસ એન્ડ ટ્રેડિશનલ વિચ વેર ડેવલપ્ડ ઓવર કન્ટ્રીઝ બાય ધ ઇંગ્લિશ કોર્ટ સેકન્ડ નંબરનું છે ઇક્વિટી ઇટ ઇઝ ધ સિસ્ટમ ઓફ લો વિચ ડેવલપ્ડ આઉટ ઓફ નેસેસિટી વેર કોમન લો ફેલ્ડ ટુ મીટ ધ એન્ડ ઓફ જસ્ટિસ ઇટ ડેવલપ્ડ સેપરેટલી ફ્રોમ ધ કોમન લો વેર કોમન લો રૂલ્સ વેર ફાઉન્ડ ટુ બી હોર્શ એન્ડ ઓપ્રેસિવ રૂલ્સ ઓફ ઇક્વિટી were made applicable. Equity in a sense covers up the deficiencies. It may be noted, however, that conflict occurred between those two systems of common law and equity, and hence by the judicature Acts of 1873 and 1875 the distinction between common law and equity law has been abolished. Third number nu che Roman law. Recourse to Roman law was often made when the common law or rules of equity failed to give a solutions. Fourth number nu che law
merchant. The low merchant was the foreigner of the English mercantile law. Maritime use were developed during the 14th and 15th centuries amongst merchant trading chiefly in the European ports. फाइव नंबर में छे फाइव नंबर स्टेट्यूट लो लेड डाउन बाय द ब्रिटिश पार्लियामेंट आर अगेन द प्रिंसिपल सोर्स ऑफ इंग्लिश मर्केंटाइल लॉ दे आर सुपीरियर टू द ओवरराइड एनी रूल्स ऑफ द कॉमन लॉ और इक्विटी सिक्स नंबर में केसेस लॉ जजिस विल deciding a should interpret and explain status past important judicial decision acquire the force of precedence and are generally followed by court subsequently whenever similar point of law arising later on. Third and fourth number no topic आपने next lecture में जोईशु. Thank you.